તેમજ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બજરંગવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ માંગરોળ તાલુકા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ હાલની પરિસ્થિતિમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તેમજ કેટલાક સંજોગોમાં ડિલિવરી કેસમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત રહે છે, જેને લઈ માંગરોળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માંગરોળ આરોગ્ય કેન્દ્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. રક્તદાન કરનાર તમામ દાતાઓનું પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તાલુકા કચેરી માંગરોળ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ દ્વારા તમામ આરોગ્ય વિભાગ, બીજી તમામ કચેરીઓ, પત્રકાર મિત્રો, પદાધિકારીઓ, ગ્રામજનો, સ્વયં સંસ્થાઓને સાથે રાખી અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આજે માંગરોળ ખાતે આયોજન કર્યું છે. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ તો જરૂરિયાતમંદ અને ક્રિટિકલ કેસીસમાં બ્લડની જે જરૂરિયાત ઊભી થાય છે એ જરૂરિયાત પૂરી કરવા માટે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે તમામ વિભાગો, આરોગ્ય વિભાગ સારી જહેમત ઉઠાવી છે અને વધારેમાં વધારે બ્લડનું કલેક્શન થાય અને જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે એ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જીતુ પરમાર, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, માંગરોળ.